નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકો આદિકોષ કેન્દ્રીય કોષ વિશે ભણ્યા. હવે આપણે જે ભણવાનું છે એનું નામ છે સુકોષ કેન્દ્રીય કોષ. તો સુકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય? સિમ્પલ, આદિકોષ કેન્દ્રીય કોષ પછી જે સજીવ જટિલ બન્યો, જે આદિકોષ કેન્દ્રીય કોષ હતો એની અંદર નવું વર્ઝન આવ્યું, એમાં નવા જે સુધારા થયા, અને તેના પછી જે કોષ બન્યો તેનું નામ છે સુકોષ કેન્દ્રીય કોષ. સુ એટલે સુવ્યવસ્થિત, સુસ્પષ્ટ, સુવિકસિત, એવા કોષને શું કહેવાય? સુકોષ કેન્દ્રીય કોષ. તો શરૂઆત કરીએ. સુકોષ કેન્દ્રીય કોષ એ પ્રોટિષ્ઠા સૃષ્ટિ. આ પ્રોટિષ્ઠા એક પ્રકારની સૃષ્ટિ છે, એમાં અલગ અલગ પ્રાણીઓનો સમાવેશ થાય, વનસ્પતિઓ અને પ્રાણીઓમાં જોવા મળે છે. સુકોષ કેન્દ્રીય કોષ પ્રોટિષ્ઠા પ્રકારની સૃષ્ટિ હોય, વનસ્પતિઓ હોય અને પ્રાણીઓ, એટલે કે આપણે પણ પ્રાણી જ છીએ ને, બરોબર, સામાજિક પ્રાણી છીએ. તો સિંહ, વાઘ એટલે મનુષ્ય, આ બધા પ્રાણીઓમાં જોવા મળે છે. સુવિકસિત કોષ કેન્દ્રમાં હોય શું? મતલબ સુકોષ કેન્દ્રીય કોષમાં હોય શું? તો કે તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય, પટલયુક્ત રચના હોય અને રિબોઝોમ્સ જોવા મળે. જો સુકોષ કેન્દ્રીય કોષમાં શું હોય? સુવિકસિત કોષ કેન્દ્ર હોય. જ્યારે આદિકોષમાં શું હોય? કોષ કેન્દ્ર તો હોય પણ સુવિકસિત હોય નહીં, સ્પષ્ટ હોય નહીં, બરોબર, અવિકસિત હોય. કેમાં હોય? આદિકોષમાં. ત્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં શું હોય? સુવિકસિત કોષ કેન્દ્ર હોય. બીજું, સુકોષ કેન્દ્રીય કોષમાં શું હોય? તો કે સુકોષ કેન્દ્રીય કોષમાં પટલયુક્ત રચનાઓ, પટલયુક્ત રચનાઓ એટલે રિબોઝોમ, ગોલગીકાય, હરિતકણ, લાઇસોઝોમ, આ બધું સુકોષ કેન્દ્રીય કોષમાં હોય. જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં આવી એક પણ પટલયુક્ત રચનાઓ હોય નહીં. અને બીજું, તેમાં રિબોઝોમ્સ જોવા મળે. શું જોવા મળે? રિબોઝોમ્સ જોવા મળે. આ રિબોઝોમનું કાર્ય કહી દો તમને, શું કામ કરે? રિબોઝોમ છે ને એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે. આપણા શરીરમાં જો સૌથી કોઈ મહત્વની અને બેસ્ટ કોઈ ઘટના હોય તો પ્રોટીનનું નિર્માણ. આપણું શરીર આખું પ્રોટીનનું જ બનેલું છે. પ્રોટીન એટલે આપણું શરીર. તો એ મુખ્ય પ્રોટીનનું જો કોઈ નિર્માણ કરતું હોય તો રિબોઝોમ્સ. હવે સુકોષ કેન્દ્રીય કોષમાં વનસ્પતિ અને પ્રાણીઓ આ બંનેની સમા વાત કરવાની છે. તો વનસ્પતિઓ અને પ્રાણીઓ આ બંનેમાં થોડોક ભેદ છે. સુકોષ કેન્દ્રીય કોષમાં વનસ્પતિઓ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં ફેર શું છે? તો જોઈ લો, વનસ્પતિઓમાં કોષ દિવાલ હોય, બરોબર, રંજક કણો, મોટી રસધાનીઓ જોવા મળે, જ્યારે પ્રાણી કોષમાં શું હોય? અભાવ હોય. તો શું ફેરફાર છે? વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય, પ્રાણી કોષમાં કોષ દિવાલ હોય નહીં, બરોબર. વનસ્પતિઓમાં કોષ દિવાલ હોય, પ્રાણી કોષમાં કોષ દિવાલ હોય નહીં. બીજું શું હોય વનસ્પતિઓમાં? કે રંજક કણો હોય, જ્યારે પ્રાણીઓમાં રંજક કણો હોય નહીં. તો રંજક કણોનું કાર્ય શું? તો કે રંજક કણો દ્વારા શું હોય? એ લોકો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે, પોતાનો ખોરાક જાતે બનાવી શકે. જ્યારે પ્રાણીઓમાં શું હોય? રંજક કણો જોવા મળે નહીં. કારણ કે પ્રાણીઓ છે એ કંઈ પોતાનો ખોરાક જાતે બનાવતા છે ને, એ તો બીજાનું ભક્ષણ કરે, વનસ્પતિને ખાઈને પણ શું કરે? પોષણ મેળવે. એટલે આપણામાં કંઈ કે પ્રાણીઓમાં, બરોબર, શું છે? રંજક કણોની કોઈ જરૂરિયાત છે નહીં. જ્યારે મોટી રસધાનીઓ જોવા મળે, વનસ્પતિ કોષોમાં મોટી રસધાની હોય, જ્યારે આપણામાં મોટી રસધાની હોતી નથી. બીજું, પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે, જ્યારે વનસ્પતિ કોષમાં શું હોય? તારા કેન્દ્રનો અભાવ. પ્રાણી કોષમાં શું હોય છે? તારા કેન્દ્ર જોવા મળતું નથી, ત્યારે વનસ્પતિ કોષમાં શું હોય? તારા કેન્દ્રનો અભાવ. તારા કેન્દ્રનું કાર્ય શું ખબર? કોષ વિભાજનમાં મદદ કરે. તો તમે કહો, સર, પ્રાણીઓમાં તારા કેન્દ્ર હોય, ત્યારે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોતું નથી, તો પછી? તો પ્રાણી કોષમાં તારા કેન્દ્ર પહેલેથી હોય, પણ જ્યારે કોષ વિભાજન થાય ને, ત્યારે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર પ્રગટ થઈ જાય, ઓટોમેટિક આવી જાય. બાકી તારા કેન્દ્રની જરૂર તો પડે જ. ઓકે, હવે આપણે બીજો એક ટોપિક ભણવાનું છે, જેનું નામ છે કોષ દિવાલ. શું ભણવાનું છે? કોષ દિવાલ. તો શરૂઆત કરીએ કોષ દિવાલને. તો કોઈ પણ સુકોષ કેન્દ્રીય કોષ છે એને તમે જો, વનસ્પતિ કોષ કે પ્રાણી કોષ, તો ચલો પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. કોષ દિવાલ ક્યાં હોય? વનસ્પતિ કોષમાં. તો આપણે હવે શું ભણવાનું છે? કોષ દિવાલ. અને આ કોષ દિવાલની વાત કરશું તો પ્રાણી કોષની કોઈ વિચારવાનું છે નહીં. કોષ દિવાલ આવે એટલે સમજવાનું કે વનસ્પતિ કોષ,
વનસ્પતિ કોષની જ કોષ દિવાલ ભણવાની છે આપણે, બરોબર? કેમ કોષ દિવાલ ભણવાની છે? કારણ કે વનસ્પતિ કોષ કેવો છે? સુકોષ કેન્દ્રીય કોષ છે, એટલા માટે. અને હવે આપણે જે જે કંઈ પણ અંગિકાઓ કે જે કંઈ પણ રચનાઓ ભણશું, શેની ભણશું? સુકોષ કેન્દ્રીય કોષની. આદિકોષ કેન્દ્રીય કોષની કોઈ પણ રચના હવે ભણવાની છે નહીં, એ ટોપિક હવે પૂરો થઈ ગયો. તો શરૂઆત કરીએ કોષ દિવાલ. કોષરસ પટલની ઉપર આવેલી દ્રઢ નિર્જીવ રચનાને શું કહે છે? કોષ દિવાલ કહે. કોષરસ પટલની ઉપર આવેલ દ્રઢ નિર્જીવ રચનાને, જે કોષરસ પટલ હોય, કોષરસ પટલનું બીજું નામ શું છે? કોષરસ્તર. એની ઉપર આવેલી દ્રઢ, દ્રઢ એટલે મજબૂત, નિર્જીવ એટલે મૃત, એવી રચનાને શું કહે છે? કોષ દિવાલ કહે છે. તો કોષરસ પટલની ઉપર આવેલ દ્રઢ રચનાને, બરોબર, કેવી? નિર્જીવ રચનાને શું કહે છે? કોષ દિવાલ. બીજું, કોષ દિવાલનું કાર્ય શું? તો કોષ દિવાલનું કાર્ય છે રક્ષણ કરવાનું, બરોબર, કોષોના દ્રવ્યના વહનમાં ભાગ ભજવવાનું અને આકાર અને પોત આપવાનું. તો કોષ દિવાલનું પહેલું કાર્ય શું કીધું? રક્ષણ કરવાનું. કોષ દિવાલ શું કરે? રક્ષણ કરાવે. બીજું, કોષોના દ્રવ્યના વહનમાં ભાગ ભજવે. ઘણીવાર આપણા મનમાં વહેમ થઈ જાય કે કોષ દિવાલ એટલે એક રક્ષણાત્મક આવરણ, પરંતુ નહીં. દરેક કોષો હોય એની કોષ દિવાલમાં નાના નાના કોષરસ તંતુ હોય, તેના દ્વારા શું થતું હોય છે? બે વનસ્પતિના કોષો શું કરે? દ્રવ્યોના વહનમાં ભાગ ભજવે. કોષ દિવાલમાં જે કાણા પડેલા હોય કોષરસ તંતુઓના, એ દિવાલ દ્વારા શું થાય? કોષોમાં દ્રવ્યોનું વહન થાય. બીજું, આકાર અને પોત આપે. આ કોષ દિવાલ શું આપે? આકાર અને પોત, બરોબર. એક આકાર આપે, એક સ્ટ્રક્ચર આપે, અને પોત એટલે કે એક એવું દ્રઢ બંધારણ આપે. બીજું, લીલની કોષ દિવાલ સેલ્યુલોઝ, મેનોઝ, પેક્ટોઝ અને ખનિજ દ્રવ્ય એવા કેલ્શિયમ કાર્બોનેટની બનેલી. જો અહીંયા વર્ણન કર્યું છે, કોઈ પણ લીલ હોય એની, કોઈ પણ લીલની કોષ દિવાલ શેની બનેલી હોય? સેલ્યુલોઝની બનેલી હોય, મેનોઝની બનેલી હોય, પેક્ટોઝની બનેલી હોય અને ખનિજ દ્રવ્ય એવા કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ એટલે તમારા દાંત. દાંત શેના બનેલા છે? કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટના. ફરીવાર, લીલની કોષ દિવાલ શેની બનેલી છે? સેલ્યુલોઝ, મેનોઝ, પેક્ટોઝ અને ખનિજ દ્રવ્ય એવા કેલ્શિયમ કાર્બોનેટની. આગળ વાત કરીએ, સામાન્ય રીતે વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝ, હેમી સેલ્યુલોઝ, હેમી સેલ્યુલોઝ, પેકેટિન અને લિગ્નિનની બનેલી. યાદ રાખજો, સામાન્ય રીતે વનસ્પતિની કોષ દિવાલ શેની બનેલી હોય? સેલ્યુલોઝની બનેલી હોય, હેમી સેલ્યુલોઝની બનેલી હોય, પેક્ટિનની બનેલી હોય અને લિગ્નિનની બનેલી હોય. જ્યારે લીલની કોષ દિવાલ શેની બનેલી હોય? સેલ્યુલોઝની બનેલી હોય, મેનોઝની બનેલી હોય, પેક્ટોઝની બનેલી હોય અને ખનિજ દ્રવ્ય એવા કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોય. બીજું, શરૂઆતમાં કોષ દિવાલ પ્રાથમિક પ્રકારની હોય છે, ત્યારબાદ પરિપક્વ થયા બાદ શું થાય? દ્વિતીય પ્રકારની થાય. તો શરૂઆતમાં કોઈ પણ વનસ્પતિ હોય એની કોષ દિવાલ કેવી હોય? પ્રાથમિક પ્રકારની હોય છે, અને ત્યારબાદ પરિપક્વ થયા બાદ શું થાય? તો દ્વિતીય પ્રકારની બને. તો પ્રાથમિક પ્રકારની અને દ્વિતીય પ્રકારની ખબર કેમ પડે? તો કોઈ પણ નાનો છોડ હોય, કેરીનું નાનો છોડ હોય, તમે એને પાટો મારો પડી જાય, પણ એ જ કેરીનું ઝાડ બહુ મોટું થાય પછી પાટો મારો તો તમારો પગ તૂટી જાય, બાકી કેરીના ઝાડને કાંઈ ન થાય. કેમ? તો કે જે શરૂઆતમાં જે છોડ હતો ત્યારે એની કોષ દિવાલ બહુ પાતળી, સિમ્પલ કક્ષાની, એટલે તોડી નાખે, પણ જેવું થડ મોટું થયું દ્વિતીય કક્ષાનું બીનું, પછી તમારો પગ તૂટી જાય, બાકી ઝાડને કંઈ થશે નહીં. કોષ દિવાલનું મધ્યપટલ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય. કોષ દિવાલનું મધ્યપટલ શેનું બનેલું હોય? કેલ્શિયમ પેક્ટેટનું, બરોબર. એક, અને બીજું, તેમાં કોષરસીય સેતુ દ્વારા શું થાય? કોષોની, કોષોના દ્રવ્યોમાં શું થાય? આપ લે થાય. શું કીધું? તો મેં વાત કરી હતી ને, કોષ દિવાલનું જે મધ્યપટલ હોય કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય, અને કેલ્શિયમ પેક્ટેટ દ્વારા શું થાય? કોષરસીય સેતુ. મેં એનું કીધું કાણા હોય. આપણે શરૂઆતમાં કોષ દિવાલના કાર્યમાં વાત કરી, તો કોષ દિવાલનું કાર્ય શું કીધું આપણે? કોષોના દ્રવ્યના વહનમાં ભાગ ભજવે. તો કોષ દિવાલની અંદર શું હોય છે? જે મધ્યપટલમાં, કોષ દિવાલનું જે મધ્યપટલ હોય, કોષ દિવાલમાં ત્રણ સ્તર હોય, અંતઃપટલ, મધ્યપટલ અને બાહ્યપટલ. એમાં જે મધ્યપટલ જે હોય, બરોબર, ફરીવાર, કોષ દિવાલમાં જે મધ્યપટલ હોય, બરોબર, એ મધ્યપટલ શેનું બનેલું હોય? કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય. અને તેમાં જે કોષરસીય સેતુ એટલે કે જે નાના મોટા કાણા હોય, એના દ્વારા શું થાય? કોષોના દ્રવ્યોની આપ લે થાય. આગળ જ વાત કરી હતી. અને બીજું, એ કોષરસીય સેતુનું નામ શું છે? પ્લાઝ્મો ડેસ્માટા. એનું અંગ્રેજી નામ શું છે? પ્લાઝ્મો ડેસ્માટા. યાદ રાખજો, શું નામ છે એનું? પ્લાઝ્મો ડેસ્માટા.
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભણવાનું છે કોષરસપટલ. કોષરસપટલનું બીજું નામ છે કોષરસતર. તમે એને કોષરસતર કહો અથવા કોષરસપટલ કહો, બંને સરખું છે. શરૂઆત કરીએ. કોષરસપટલે લિપિડ્સ અને પ્રોટીનનું બનેલ છે. કોષરસપટલે લિપિડ્સ અને પ્રોટીનનું બનેલ છે. યાદ રાખો, કોષરસપટલ ત્રણેય જગ્યાએ હોય, વનસ્પતિ કોષમાં હોય, પ્રાણી કોષમાં હોય અને આદિ કોષ કેન્દ્રીય કોષમાં પણ હોય. અહીંયા આપણે જે કોષરસપટલ ભણીએ છીએ એ સુકોષ કેન્દ્રીય કોષનું કોષરસપટલ ભણીએ છીએ. કોનું ભણીએ છીએ? સુકોષ કેન્દ્રીય કોષનું કોષરસપટલ ભણીએ છીએ. તો કોષરસપટલે લિપિડ્સ અને પ્રોટીનનો બનેલ છે. લિપિડ્સે બહારની તરફ ધ્રુવીય શીર્ષ સાથે અંદરની બાજુએ અધ્રુવીય પૂંછડી ધરાવે. તો લિપિડ્સે બહારની તરફ ધ્રુવીય શીર્ષ સાથે અંદરની બાજુએ અધ્રુવીય પૂંછડી ધરાવે. તો પહેલાં આ ધ્રુવીય અને અધ્રુવીય એ શું એ સમજી લો. ધ્રુવીય શીર્ષ છે અને અધ્રુવીય પૂંછડી છે. તો કોષરસપટલ પહેલાં લિપિડ્સ અને પ્રોટીનનું બનેલું છે. અને એવું કીધું છે કે લિપિડ છે, લિપિડની જે રચના છે એ લિપિડ કેવું હોય? તો કે બહારની તરફ ધ્રુવીય શીર્ષ સાથે અંદરની બાજુએ અધ્રુવીય પૂંછડી હોય. તો પહેલાં ધ્રુવીય અને અધ્રુવીય એટલે શું સમજી લો. તો ધ્રુવીયનો મતલબ થાય હાઇડ્રોફિલિક, અધ્રુવીયનો મતલબ થાય હાઇડ્રોફોબિક. જો હાઇડ્રો એટલે પાણી, બરોબર, અને ફિલિક એટલે પ્રેમ. આપણે નહીં કહેતા, આ એક વસ્તુ યાદ રાખવાની છે સમજણ માટે. હાઇડ્રોફિલિક, હાઇડ્રોફિલિક ઇંગ્લિશ શબ્દ છે. હાઇડ્રો એટલે પાણી, ફિલિક એટલે ફિલ એટલે પ્રેમ. તો જેને પાણી પ્રત્યે પ્રેમ છે, હાઇડ્રોફિલિકનો મતલબ શું થાય? જેને પાણી પ્રત્યે પ્રેમ છે. હાઇડ્રો એટલે પાણી, ફિલિક એટલે ફિલ એટલે પ્રેમ કરવું. જેને પાણી પ્રત્યે પ્રેમ છે, જેને પાણી પ્રત્યે પ્રેમ છે, તો પાણી અથવા પાણી જેવું હોય એને પાણી પ્રત્યે પ્રેમ હોય, બરાબર. તો એને શું કહેવાય? ધ્રુવીય. તો ધ્રુવીય જે કોઈ પણ હોય એ શું કરે? પાણી અને પાણી પ્રત્યે એને પ્રેમ હોય. પાણી અને પાણી પ્રત્યે પ્રેમ હોય એટલે જે વસ્તુ ધ્રુવીય હોય ને એ પાણીને પસાર થવા દે, અને પાણી જેવું કોઈ પણ દ્રવ્ય હોય એને પસાર થવા દે. કારણ કે જેમ દારૂડિયા ફ્રેન્ડ હોય, જુગારિયા જુગારિયા ફ્રેન્ડ હોય, ક્રિકેટર ફ્રેન્ડ હોય, એમાં પાણી અને પાણી જેવું હોય એ બધું એનો પ્રેમ માટે છે. બીજું હાઇડ્રોફોબિક, બરાબર. તો હાઇડ્રો એટલે પાણી અને ફોબિક એટલે, ફોબિક એટલે સિમ્પલ, તો કે હાઇડ્રો એટલે પાણી અને ફોબિક એટલે પ્રેમ, પ્રેમ નહીં પણ નફરત. આપણે નહીં કહેતા કે અમુક ટાઈમ શું છે ફોબિયા છે, આને આપણે નહીં કહેતા કે આને ફોબિયા છે. મતલબ હાઇડ્રોફોબિક એટલે જેને પાણી પ્રત્યે નફરત છે. હાઇડ્રો એટલે પાણી અને ફોબિયા એટલે નફરત. તો જેને પાણી પ્રત્યે નફરત છે, જેને પાણી પ્રત્યે નફરત હોય એ લિપિડ, ચરબી, ચરબીને તો પાણી પ્રત્યે નફરત જ હોય, બરાબર. આ તો સિમ્પલ સમજવા જેવું છે. મીણ છે, લિપિડ છે. એટલા માટે શું છે, મીણ શું ને પાણીને ટચ કરવા દે નહીં. એવી રીતે આ અધ્રુવીય એટલે શું કહેવાય? હાઇડ્રોફોબિક. શું કહેવાય? હાઇડ્રોફોબિક. અહીંયા છે ને સ્પેલિંગ ખોટો લખવાનો છે. પી પી એચ છે, આ શું છે? આરની જગ્યાએ શું છે? એચ. હાઇડ્રોફોબિક. આ સમજણ માટે છે, ખાલી તમને આ જો કોઈ હાઈ લેવલમાં પૂછાઈ ગયું હોય તો એટલા માટે, બરાબર. નીટ લેવલે ચર્ચા છે. તો કોષરસપટલ એ લિપિડ્સ અને પ્રોટીનનું બનેલ છે. લિપિડ એ બહારની તરફ ધ્રુવીય શીર્ષ સાથે અંદરની બાજુએ અધ્રુવીય પૂંછડી ધરાવે. તો ધ્રુવીય એટલે પાણી જેવું અથવા જેને પાણી પ્રત્યે પ્રેમ છે, અને અધ્રુવીય એટલે કે જેને પાણી પ્રત્યે નફરત છે, એટલે કે લિપિડ જેવું, બરાબર. આઈડિયા આવી ગયો? તો આપણે જે ભણીએ છીએ કોષરસતર છે, એટલે કે કોષરસપટલ છે. તો આ કોષરસતર જે આપ્યું છે ને વનસ્પતિની આજુબાજુ આખું જ આ કોષરસતર, આપણે એની રચના ભણીએ છીએ, બરાબર. હમણાં મેં તમને જે કોષરસતર બતાવ્યું, જે કોષરસપટલ બતાવ્યું, આ એની રચના છે. એનો શું છે? મોલેક્યુલર લેવલનું શું છે? એક મોડલ છે. તો શું કીધું એણે? કોષરસપટલની રચનામાં શું હોય છે? તો એક તો શું છે? આ લિપિડ હોય. શું હોય? આ લિપિડ, બરાબર. અને બીજું શું આવેલું હોય? પ્રોટીન આવેલા હોય. જો આ બધા શું છે? પ્રોટીન છે. આ બધી રચના છે શું છે? પ્રોટીનની. આ લાંબા લાંબા ઉપર જે છે એ પ્રોટીન છે, અને જે આજે તમને જે રચના છે એ શું છે? લિપિડ છે. તો વાત આપણે શું કરી? કોષરસપટલ એ શાનું બનેલું છે? લિપિડ અને પ્રોટીનનું. તો લિપિડ કેવા છે? તો લિપિડની જો વાત કરું તો, જો આ લિપિડની અંદર જો આ બેઝિક રચના, આ લિપિડ શું છે? આ શીર્ષ છે
અને આ પૂંછડી છે, ડેટા ડિટેલ લેવા જાય તો આ જો લિપિડ શેનું બનેલું છે, ધ્રુવીય શીર્ષ સાથે અધ્રુવીય પૂંછડી. જો આ પૂંછડી બતાવી શકે ને, આ બે પૂંછડીઓ, આ ધ્રુવીય શીર્ષ છે અને આ અધ્રુવીય પૂંછડી છે, બરાબર. એટલે શીર્ષ કેવું છે, પાણી જેવું, અને આ પૂંછડી કેવી છે, લિપિડ જેવી. આઈડિયા આવી ગયો. અને બીજું, એમાં બધા પ્રોટીન આવેલા છે. ગોટ ઇટ? જેવી ઓલી આકૃતિ છે એના આધારે જો મેં બતા બનાવી, છોકરાને બનાવવા માટે આપી છે. જો આ લિપિડની રચના છે, આ લિપિડ જો બધી જગ્યાએ, આ શું છે, ધ્રુવીય શીર્ષ અને આ અધ્રુવીય પૂંછડી, ધ્રુવીય શીર્ષ અને ધ્રુવીય શીર્ષ અને અધ્રુવીય પૂંછડી. આવી રીતે લિપિડ છે ને બે લેયરમાં હોય, ઉપરના લેયરમાં અને નીચેના લેયરમાં. ત્યારે પ્રોટીન છે એ શું છે, જો અમુક પ્રોટીન જો ખૂંપેલા છે, જો આ બે અડધા ખૂંપેલા છે ને આખો ખૂંપેલો છે. કોષરસ સ્તર છે એનું જો આખું જે સ્તર છે એની વાત કરું તો આખા સ્તરમાં શું છે, લિપિડની, લિપિડ આવી રીતે આવેલું હોય. લિપિડ એટલે ધ્રુવીય શીર્ષ અને પૂંછડી, ધ્રુવીય શીર્ષ અને પૂંછડીની આખી લાઈન હોય. અહીંયા પણ ધ્રુવીય શીર્ષ અને પૂંછડીની લાઈન હોય. વચ્ચે વચ્ચે ક્યાંક શું હોય, પ્રોટીન આવેલા હોય. શું આવેલા હોય, ક્યાંક પ્રોટીન ખૂંપેલા હોય. કોષરસ પટલમાં દ્વિસ્તરીય સ્તરમાં લિપિડ અને વચ્ચે પ્રોટીન આવેલા હોય. જો કોષરસ પટલમાં શું કીધું કે લિપિડ અને પ્રોટીન તો આવેલા હોય, પણ કઈ રીતે આવેલા હોય, કે દ્વિસ્તરીય લિપિડ હોય, દ્વિસ્તરીય લિપિડમાં અને વચ્ચે શું આવેલા, પ્રોટીન આવેલા. જો દેખાણા આ પ્રોટીન, આ પ્રોટીન કેટલાક ખૂંપેલા છે અને કેટલાક બરાબર અર્ધ ખૂંપેલા છે અને કેટલાક સંપૂર્ણ ખૂંપેલા છે. લિપિડમાં આવેલ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી અધ્રુવીય પૂંછડી એ પાણીના પર્યાવરણથી અલિપ્ત હોય છે. તો વિચાર કરો, આ જે લિપિડની વાત કરું તો લિપિડની જે આ પૂંછડી છે, લિપિડનું આ જે પૂંછડી છે એ કેવી છે, અધ્રુવીય છે. અને અધ્રુવીય પૂંછડી હોવાને કારણે શું છે, અધ્રુવીય એટલે લિપિડ જેવું, અને લિપિડ એટલે પાણીને દૂર રાખે. માટે આ વચ્ચેનો જે સ્પેસ છે શું છે, પાણીના પર્યાવરણથી અલિપ્ત હોય. અહીંયા કોઈ પાણી પસાર થઈ શકે નહીં, અથવા અહીંયા પાણી હોઈ શકે નહીં. ખબર પડી? મતલબ પાણી કોઈ પસાર થઈ શકે આમાંથી નહીં, આની અંદરથી કોઈ પાણી પસાર ન થઈ શકે, બરાબર. આના વચ્ચેના તો તમે કહો, કોષરસ્તરને પાણી જોઈએ, અથવા તો કોષરસ્તરને પાણી જોઈએ તો શું કરે, તો એના માટે શું, આ પ્રોટીન આવેલા. તો પાણીના અણુ એ શું છે, કોષરસ્તરની, કોષરસ્તરથી જો અંદર આવવું હોય તો આ પ્રોટીનની માર્ગે શું હોય છે, એ કોષરસ્તરની અંદર આવી શકે. અને પાણીના કોઈ અણુને બહાર જવું હોય તો કોષરસ્તરના આ માર્ગથી બહાર જઈ શકે, પણ આ વચ્ચેના કોઈ માર્ગની અંદર જઈ શકે નહીં. કારણ કે એનું કારણ શું છે, એનું કારણ એટલા માટે છે કે જે આ અધ્રુવીય પૂંછડી છે ને પાણીને દૂર રાખે, પાણીના અણુ અહીંયા પસાર થઈ શકે જ નહીં. કારણ કે પૂંછડી શું છે, આ લિપિડવાળી છે એટલે, બરાબર. તો પાણી જેવા અણુ જે હોય, ધ્રુવીય અણુ, એને પસાર થવું હોય તો આ માર્ગની જરૂર પડે, બરાબર. અને આપણે સ્કૂલમાં જ્યારે ચાલુ થશે ને ત્યારે હરખી ડિટેલમાં સમજાવીશ તમને. ઈસવીસન 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ પછી મનુષ્યના રક્તકણમાં રહેલા કોષરસ પટલમાં જાણતા મળ્યું કે કોષરસ પટલ એ લિપિડ, પ્રોટીન અને કાર્બોદિતનો બનેલ છે. જ્યારે ઈસવીસન 1950ની અંદર, બરાબર, ઈસવીસન 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જ્યારે શોધ થઈ પછી મનુષ્યના રક્તકણમાં રહેલ કોષરસ પટલમાં જાણવા મળ્યું કે કોષરસ પટલ એ લિપિડ, પ્રોટીન અને કાર્બોદિતનો બનેલો. શેનો બનેલો છે? લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત. આમ તો મુખ્યત્વે લિપિડ અને પ્રોટીન, કાર્બોદિત તો અમુક પર્સન્ટેજ હોય. ગોટ ઇટ? તો વાત કરી છે કોષરસ પટલ કઈ રીતે હોય, તો કોષરસ પટલમાં 40% શું હોય, લિપિડ હોય, અને પ્રોટીન કેટલા હોય, 52%. 40% લિપિડ હોય અને પ્રોટીન કેટલું હોય, 52%. આઈડિયા આવી ગયો? આ કોષરસ પટલની આ થિયરી આ અડધી છે, બરાબર. અડધી થિયરી આપણે આગળના સેક્શનમાં ભણીશું, કારણ કે બહુ લાંબી છે અને સિમ્પલ સમજી શકાય એવી નથી. છતાં આપણે એકવાર રિવિઝન મારી દઈએ. તો શું કીધું? કોષરસ પટલ. તો કોષરસ પટલ એ લિપિડ અને પ્રોટીનનો બનેલો છે. લિપિડ કેવું છે? તો કે લિપિડ એ બહારની તરફ ધ્રુવીય શીર્ષ હોય, બરાબર, અને અંદરની બાજુ શું હોય, અધ્રુવીય પૂંછડી હોય, બરાબર. તો લિપિડ કઈ રીતે હોય, તો કે શું છે, બહારની તરફ આ ધ્રુવીય શીર્ષ, આ ગોળ જે છે ને એ શું છે, ધ્રુવીય શીર્ષ છે, અને જે આ બે ટપ, આ બે પૂંછડી છે એ શું છે, અધ્રુવીય પૂંછડીઓ છે, બરાબર. ગોટ ઇટ? આ લિપિડ છે. કોષરસ પટલમાં દ્વિસ્તરીય સ્તરમાં લિપિડ અને વચ્ચે પ્રોટીન આવે. જો દ્વિસ્તરીય લિપિડનો આખું સ્તર છે અને વચ્ચે શું હોય છે, આ પ્રોટીન જો બતાવી દીધા. લિપિડમાં આવેલ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલ અધ્રુવીય પૂંછડી એ પાણીના પર્યાવરણથી અલિપ્ત હોય. આ પૂંછડી હોય એ લિપિડવાળી હોય, બરાબર. કારણ કે કેવી છે, પૂંછડી તો અધ્રુવીય છે, બરાબર, અને એ કેવી છે, હાઇડ્રોફોબિક છે, બરાબર. એટલે પાણીને તો દૂર રાખે, અને જેવી એ પાણીને દૂર રાખે
પરિણામે શું હોય છે, એના કારણે પાણીનો કોઈ પણ અણુ આ કોષર સ્તરમાંથી આવી શકે નહીં. તો તમે કહ્યું સર, કોષર સ્તર તો કોષનું મુખ્ય બંધારણ છે, તો પાણી જેવા કોઈ અણુને કોષમાં જવું હોય તો કઈ રીતે છે? તો એ કોષમાં જવું હોય તો આ પ્રોટીન હોય ને, આ પ્રોટીન આખા ખૂપેલા, આ પ્રોટીનના માર્ગે શું હોય છે, આ પ્રોટીનના માર્ગે અંદરથી પાણીનો અણુ કોષમાં જાય, અને કોષમાંથી કોઈ પાણીના અણુનું બહાર નીકળવું તો આ પ્રોટીનથી બહાર નીકળે. બાકી અહીંયાથી સીધો જઈ શકે નહીં, કારણ કે આ લિપિડ શું છે એને વચ્ચે નડે. ઈસવીસન 1950માં ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપની જ્યારે શોધ થઈ, પછી મનુષ્યના રક્તકણમાં રહેલ કોષરસ પટલમાં એવું જાણવા મળ્યું કે 1950માં જ્યારે ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપની શોધ થઈ ને, પછી મનુષ્યના રક્તકણમાં રહેલ કોષરસ પટલમાં, એટલે મનુષ્યનું જે રક્તકણ છે, આપણો રક્તકણ શું છે, કોષ છે. 1950માં જ્યારે ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપની શોધ થઈ, તો મનુષ્યનું રક્તકણ, તો આપણો રક્તકણ એક કોષ છે, એમાં કોષરસ પટલમાં આપણા જે રક્તકણ હોય એના કોષરસ પટલમાં એવું જાણવા મળ્યું કે કોષરસ પટલમાં લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત હોય છે. સામાન્ય રીતે કોઈ કોષરસ પટલ હોય એમાં શું હોય છે, એ કોષરસ પટલમાં લિપિડ 40% હોય અને પ્રોટીન કેટલું હોય, 52%. કરેક્ટ. આગળની થિયરી નવા સેક્શનમાં.